હરલાલજી મહારાજે આ કથા કરાવી છે. અળવે પુણ્ય હોય નહીં, વળી હરિ કથાનો યોગ મોટે ભાગે મળે ટળે મહાભવ રોગ. આવી કથા સાંભળવા મળતી નથી. બહુ મોટા ભાગશાળી છો તમે, અમારે ધનશાસ્ત્રી જ્ઞાન પ્રકાશ દાસજી હરિવલ્લભ સ્વામીએ જે આશીર્વાદ આપીને તૈયાર કર્યા, બહુ મોટો સંપ્રદાયને ફાળો મળ્યો છે. સદગુરુ હરિવલ્લભદાસજી સ્વામી આ વિસ્તારમાં ધૂણી દખાવીને બેઠા છે. સહેજે સહેજે નજીક મંદિર હોય તો આપણે ચાલો જઈ પાંચ માળા મંદિરે ફેરવી કરીએ તો ભોગ ભૂમિ લખી શાસ્ત્રમાં. ભગવાનનું મંદિર છે, નિર્ગુણ મંદિર છે. અમારે મોટાવાળા સાથે તાપીબાગ મંદિરેથી નિર્ગુણ દાસ સ્વામી પધાર્યા છે, તથા મુંબઈ વસઈથી સંતો પધાર્યા છે, તથા દરેક સંતો બ્રહ્મનિષ્ઠ પાર્ષદો મુકુદ ભગત આદિ તથા વાલા યજમાનો. જો કાંઈ કાર્ય કરવો તો યજમાન વગર થાય નહીં. તમારી સદલક્ષ્મી આમાં વપરાય એ જ લક્ષ્મી છે, બાકી તો બધું પડ્યું રહેવાનું. આપ્યું એટલું આપણું, બીજું બધું તો આપણું. હે, શું કામમાં આવવાનું પડ્યું? એ કોઈ દાદાજી હોની નોટ લઈ ગયા નથી. એક દાદા તો બંડલ ગણતા હતા રૂપિયાની, એ મોતી તો એટે કહ્યું નિર્ગુણ સ્વામી મડા ગાંઠ વળી ગઈ, જલ્દી ડોક્ટર ને બોલાવો. ડોક્ટર બોલાવ્યા. ડોક્ટર સોની બંડલ હાવ નવું છે, કઈ ઈજા થયેલ ન જોઈએ, એ રીતે વ્યવસ્થિત કરો. દાદાને જે થવું હોય થાય, પણ બંડલ ને ઈજા થવી જોઈએ. ડોક્ટરે ચારે આંગળા કાપી નાખ્યા, બંડલ કાઢી લીધો. હવે ક્યાં દાદાને હું હોપારી વાવતરવીશ? આ દુનિયા સ્વાર્થ ની છે. ચાર નાળી બાંધે કેટલા એ ખોટા હાચા ની હો, ખાપણે કેવું લાવે. એક દાદા તો મરવા પડ્યા અને ઊંડા ઉતરી ગયા. એમ તો દાદા ભૈયા ક્યાં લાગે, છોકરા ચાર પાંચ તેમણે વાતો કરવા કે નાળિયેર કેવા લાવશું. તો કે હવે ક્યાં શે શું કરવી છે, ખોટા લાવજો ને. એક છોકરો કે દાદાનું ખાપણ કેવું, તો ક્યાં દાદા ઝભો સીવડાવો, ગમે હલકું લાવજો ને. દાદો ઉતરી ગયેલો અંદર બહાર આવ્યો. છોકરા શું કયો છો? કાંઈ નહીં, આ તો વાત થાય છે દાદા, તમારું ખાપણ એ હજી થોડો થોડો જીવ છે, બે હાથ પકડો હળવળો હાલીને ભોગી જઈએ આપણે. લો બોલો, એ દાદો એને વિધ્યો. સ્વાર્થની આ દુનિયા બધું સ્વાર્થમય છે. એ તો ઘણા મોટી ઉંમરવાળા બેઠા બધાને ખબર છે. જ્યારે ઘરમાં આપણું ચલણ હોય ત્યારે જે તમે કયો એ થઈ જાય. પછી તો સાનું મોના થાળી આવે એટલે જમીન મંદિરે આવતું રહેવાય. સુખી થવું હોય તો સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી, કોઈ કોઈનું નથી. એટલે આ નાહક ના મરો બધા મતિ મતિ, કોઈ કોઈનું નથી. અરવિંદ ભગત જાગો છો ને? અમારા અરવિંદભાઈ ભૂતિયા એમનો બહુ સહકાર છે. કોઈ સંતોને આગળ લાવવા હોય તમારા અરવિંદભાઈ ભૂતિયા અડકે હોય એટલે તમારે જુઓ, હા ખોટો હીરો હોય પણ એને વખાણ કરનારા કોઈક મળવા જઈ, હા વાચો થઈ જાય. બોલ અરવિંદભાઈ, કોઈ કેનારું ન હોય. હલો કાશીના બોર, કાશીના બોર ભલે વગડામાં જ લાવ્યો હોય પણ કાશીનું નામે વેચાઈ જાય, શું કેવું તમારું? પણ કોઈ હાથ પાડનાર ન હોય તો કાશીના હોય તો લંગાઈ ન પડે, રાખવો પડે. એમાં અરવિંદભાઈનો સંપ્રદાય બહુ મોટો ફાળો છે. સંતને પડખે રહી સત્સંગ કરાવવો, સંતને ઓળખાવવા, મહારાજની ઉપર કોઈ રાજી થાય. એક ઘડી આધી ઘડી આધી મેં પુન્યાદ તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. તુલસીદાસ તો એમ કે છે, એક ઘડી ચોવીસ મિનિટ, આધી ઘડી બાર મિનિટ, આધી મેં છે પુન્યાદ બાર મિનિટમાંથી અડધી છ મિનિટ પણ કોઈ સંતનો સમાગમ કરે તો કામ થઈ જાય. વાલિયા લૂંટારે કેટલી વાર નારજીનો સમાગમ કર્યો. લો લો લૂંટી લો, પાંચ શું છે લૂંટવાનું?
જે હોય બધું હું તો લઈ લઉં, પણ તો આ પાપ કરશો અત્યારે ભાગીદાર છે બધે, અમે ભણતા ત્યાં પાઠ આવતો હોય જ ને ભાગીદાર, તો પૂછીએ જા કે તમારે હોયું જ આવું છે કેમ, અને બાંધી દે ઝાડારે જડવાયે બાંધી દીધા, ઘેરે ગયો માતા પિતા છોકરા બધાને પૂછ્યું કે હું આ પાપ કરી લાવું છું બધા ભાગીદાર ખરા ને, અમે નહીં હો કપામાં જે દવા છાંટે એને જ ભાગ, ભાગ બધા એને ના મળે ભાગ, કઈ ફુવારો જે આપતો એનો જ ભાગ, બાકી બીજા બધા કોઈનો ભાગ નહીં, એમાં તમને એમ છે બધાનો ભાગ પૂછી લેજો, તમે લાવો તમે ભોગવો, અમે ક્યાં કહી તમે લૂંટી લાવો કમાઈને લાવો ને. વાલિયાની આંખી ઉગડી ગઈ, મારા એ આ તો બધા સ્વાર્થ ના છે. નારદજી પાસે આવ્યા, કીધું ગુરુ મહારાજ કોઈ ભાગ ની હા નથી પાડતા, બધા એમ કઈ હવે કરે ભોગવે કરે ભરે, તો અમે તો એ વાત કરીએ જ છીએ, તો શું કરવું, બેસીતા રામ નામ લઈ મંત્ર આપ્યો, રામ 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 થતા મરામ 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 ઉલટ નામ જપે, ભયે બ્રહ્મ વાલ્મીક ભયે બ્રહ્મચારી, એ ઋષિ થઈ ગયા માથે રાપડો થઈ ગયો આટલા જપ જીપા. રામ પ્રભુ જન્મા એ પેલા તો એને રાવણ રામાયણ તૈયાર કરી દીધી ભગવાન ને, પછી પ્રમાણે ખાલી હાલવાનું જ હતું. આવા આ ભારતખંડમાં ઋષિ મુનિઓ પ્રગટ થયા છે. ભારત ને મહાન દેશ એટલે ટ્રક વાળા સમજે, એની પાછળ લખ્યું મેરા ભારત મહાન, આપણને નથી ખબર ગમ પડતી, બધા દેશોમાં તે માર ભારત છે મહાનમાં મહાન દેશ. કોઈને સંકલ્પ થતો વિદેશ જાઓ તો માંડી વાળજો, ત્યાં કશું નથી પશુ સિવાય, પાણી નથી લેતા તો પછી શું હોય કોઈ જીધા, કાગળ થી બતાવતા હોય તો ટિશ્યુ પેપર એ આપણને ઇંગ્લિશ ન આવડે, પણ બહુ ઠંડી પડે તો પાણી ન વાપરે. હવે એને એની સંસ્કૃતિ કેવી હોય કહો, એ અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું, 2 દિવસ વાપરી નાખો, કઈ આગળ પાછળ કશું નહીં. ન્યાય ભેગું કરે છે આવડા તમારા વાળા ગયા એ જ, બાકી ઓલા લોકો કઈ કરતા નથી, એ તો મોજ બધા કરે. અને હંગરવાનું બધું તમને હોય, પણ સુરતી લોકો જો એના એ મકાનમાં રહે છે, રોજ બપોર પછી પાપડી લઈને ફોલવા બે. એ આજે સુરતના ખાડા બહુ ગંધાય નિષ્ણાતા સાથે, એનું કારણ કે આવું પાપડી ને ઉખાયો અટાણા. તમે કરોડ કરોડ રૂપિયાના બંગલા બનાવ્યા, પણ એ લોકોની ઈર્ષ્યા હતી એને, એના એ લાકડા મકાન છે એમને ભજન કરે બધા, જે મારી ભગત છે ને સુરતી, એ લોકો એમ જ કહ્યો સ્વામિનારાયણ ભગવાન આપણે તેડવા આવશે, એ ન હોય તો કોણ આવે એમ કે. એક ભગલો હતો એ સુરતમાં ભગવાન વખતમાં, તે કામ કેવું કે 2 જણાને ભેગા કરીને બતાડે, પછી એના સમાધાનમાં પડે 2-5 પૈસા લે, આખું સુરત એમ કે આ ભગલો મળશે તે નરકમાં જાય, એનો અંતકાળ આવ્યો. સંકલ્પ એને કરેલો, બધાને કીધેલો મને થોડા હાથીનો રથ લઈને ભગવાન તેડવા આવશે. અંતકાળ આવ્યો જયારે, ત્યારે થોડા હાથી જોડેલા રથ લઈને આવ્યા ભગવાન. ભગલાએ કીધું તેને આવું હોય બેસી જાવ રથમાં, જો રથ આવી ગયો છે. આ બધાને આખું ફાટી ગઈ, મળ્યો હતો કમાલ કહેવાય આશરો હતો, અને સ્વામિનારાયણ ભગવાનનો આશરો હતો. આશરો મોટી વાત છે, અંતકાળે આશરા સિવાય બીજું કાંઈ કામમાં આવતું નથી, આત્મનિષ્ઠા કામમાં નથી આવતી, ઉડી જાય છે. માટે ભગવાન સ્વામિનારાયણને ઓળખાવનાર આ સંત, બાપની ઓળખાણ કોણ કરાવે, માં દીકરામ કઈ ખબર ના કાતારો બાપ છે. આ ઘણા વર્ષો પહેલા આફ્રિકા કચ્છી લોકો બધા ગયા, પછી કોઈ 15-12 વર્ષ પછી આવવાનું થયું, તો આવ્યા નિર્ગુણ સાહેબ બધા સામે લેવા ગયા બધા, તો બધા એના છોકરા મોટા થઈ ગયા હોય ને, કોઈના ગર્ભમાં હતા કોઈના જન્મમાં હતા, બધા 10-12-15 વર્ષના થઈ ગયેલા, તો ટગર ટગર જોવે મારો બાપ કોઈ હશે કેમ ઓળખાવા. પછી એની માં કહે તો આ તારો બાપ, પછી હા પડી દે, એક વખત ઓળખાણ થાય પછી આખી જિંદગી ભૂલે નહીં, આ મમ્મી આ પપ્પા આ ડેડી આ અંકલ, આવા બધા કુસંગીના શબ્દો મહારાજ કહેવાતના હાથમાં લખ્યું સીતેના અવતરાતમાં, એ શબ્દો આખી જિંદગી પછી જાય, જેમ બૈરાવ ફરત ભરે એનો કાચનો કટકો હોય આભલું એની ફરતી બોર્ડર બનાવે, એ ટુકડો ભાંગી જાય પણ નીકળે નહીં, એમ એવું દ્રઢ કરાવી દીધું, એવું દ્રઢ કરાવી દીધું.
અરવિંદ ભગત હવે ન નીકળે એમાંથી, આ બુદ્ધિ, અમારું ગામ, અરવિંદ મારું નામ, ફલાણો દીકરો, ફલાણો બાપ, એવું હજર થઈ ગયું. વાસ્તવમાં જીવ કોઈનો બાપ નથી, જીવ કોઈનો દીકરો નથી, એની કોઈ નાત નથી, એની કોઈ જાત નથી. એ તો ચૈતન્ય વસ્તુ છે, ભગવાન વારીનો છે, ઠેઠ વિખૂટો પડી ગયો છે, હવે ભગવાનને મેળવાના છે અને હવે મળી જાય એમ છે, નજીક છે. હા સમજાણું, આ વખતે ચૂંટણી વાળા કેવું નજીક દેખાણું, એવું હાવ નજીક થઈ ગયું છે. પણ હવે જો આમાંથી ચૂકશો તો ક્યારે નંબર લાગશે કઈ.